રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે. તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જોકે લોકોનો જનમત આ વખતે રાજ્યમાં કોની સરકાર બનશે તે નક્કી કરશે. ત્યારે વીટીવીની ટીમ અમદાવાદના બાપુનગરના ડાયમંડ માર્કેટની મુલાકાત લીધી હતી અને વેપારીઓ તેમજ રત્નકલાકારનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આવો જાણીએ શું છે વેપારીઓ અને રત્નકલાકારનો મિજાજ. ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે ત્યારે આજે જનતા બોલી છે માં બાપુનગર ડાયમંડ માર્કેટના જે વેપારીઓ છે અને જે રત્નકલાકારો છે તે લોકોનો મૂળ જાણીશું. કારણ કે ચૂંટણી આવી ચૂકી છે અને હવે આ લોકોની શું આશા અપેક્ષા છે, કારણ કે 5 વર્ષ કેવા વીત્યા, તમામ લોકો જે છે તેઓ અત્યારે અહીં વેપારીઓ અને રત્નકલાકારો જે છે તે કામ કરી રહ્યા છે અને આ લોકો સાથે હવે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે આખરે તે લોકોનો શું મૂળ છે, તે લોકો શું કહી રહ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. કાકા, કેટલા સમયથી તમે કામ કરો છો? અમે તો 10 વર્ષ. 5 વર્ષ કેવા રહ્યા? ચૂંટણી આવી છે, શું લાગે છે હવે તમને? સારા ગયા છે. અત્યારે 2 વર્ષ વચ્ચે મંદી, અત્યારે મંદી નો પીરિયડ ચાલી રહ્યો છે. મોંઘવારી થોડી છે. હવે કેવી સરકાર ઈચ્છો છો તમે? અમે તો મોદી સાહેબ જ ઈચ્છીએ. અમારા માટે સારું છે, દેશ માટે સારું છે, દેશની સુરક્ષા માટે સારું છે. અન્ય અન્ય લોકો છે, અન્ય કલા રત્ન કલાકારો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે આ રત્ન કલાકારો છે તેમની સાથે વાત કરીશું. શું ઈચ્છો છો? આ વખતે ચૂંટણી છે, કેવું લાગે છે તમને? 5 વર્ષ કેવા રહ્યા તમારા? અત્યારે તો મંદીનો માહોલ છે ડાયમંડ ની અંદર. જે ડાયમંડ ની અત્યારે શોર્ટેજ પડે છે એ કદાચ આ યુક્રેન યુદ્ધને લઈને માઠી અસર થઈ છે, કે અત્યારે ડાયમંડ નું ઇમ્પોર્ટ થતું નથી રશિયાથી, એટલે અત્યારે તો મંદીનો માહોલ છે. આમાં હજી તો માર્કેટ ખુલે છે, પણ ગુજરાતના જે ઇલેક્શનને લઈ હજી કોઈ બજારમાં કોઈ ચહલપહલ દેખાતી નથી. આપના મતે શું માનવું છે, હવે કેવી સરકાર હોવી જોઈએ? સાફ સુથરી સરકાર જોઈએ. નો ડાઉટ ગુજરાત અને ભારત દેશનો વિકાસ થયો છે, પણ એ જનતાનો વિકાસ નથી. આમાં આમ જુઓ તો નેતાઓનો જ વિકાસ થયો છે. આ દેશને સારા માણસોની જરૂર છે. પરિવર્તન જોઈએ એકવાર. તો પરિવર્તન જે છે તે ઈચ્છી રહ્યા છે. અન્ય રત્ન કલાકારો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. આપ રત્ન કલાકાર છો, કેવા આપના 5 વર્ષ રહ્યા? 5 વર્ષમાં તકલીફ પડી થોડીક બધાને, ધંધા નથી. મોંઘવારીના કારણે તકલીફ તો પડે, બધી વસ્તુની મોંઘવારી વધે છે. મોંઘવારી જે છે તે એક મુદ્દો રહેલો છે કે જે વેપારીઓને નડી રહી છે, આ લોકોને સમસ્યા થઈ રહી છે, પરંતુ હવે તેમની પાસે એક મોકો છે કે ચૂંટણી આવી છે અને તે લોકો જે સરકાર ઈચ્છે તે થશે, કારણ કે જનમત જે છે તે સૌથી વધારે હોય છે. આપ વેપારી છો, કેવા 5 વર્ષ રહ્યા અને હવે આપ શું ઈચ્છી રહ્યા છો? છેલ્લા 5 વર્ષથી ધંધાઓ ધીરે ધીરે ડાઉન થતા જાય છે. એમાં સરકારે થોડા ટેક્સ નાખ્યા, થોડા હળવા કરવા જોઈએ, જેથી કરીને ધંધાઓ થોડા એમનો ઉભારે. વધતા મોંઘવારી છે, થોડું ધ્યાન રાખી અને 15-20 હજાર કમાવા વાળા માટે મોંઘવારી થોડી નડે છે. બાકી સરકાર કામ કરે છે, પણ થોડું ધ્યાન બી દેવું જોઈએ પબ્લિક કામો બી. આ વખતે મને તો સાલું કસોકસ લાગે છે. એનું કારણ છે કે કેન્દ્રના ટોટલ પ્રધાનો અહીંયા મહેનત કરે છે, એના ઉપરથી એવું લાગે છે કે બીજેપી ને થોડુંક ટફ હોય એવું લાગી રહ્યું છે. 5 વર્ષમાં સરકારે બી થોડું ધ્યાન દીધું છે, પણ આમ પબ્લિક ની સામું બી થોડું ધ્યાન રાખે ને તો હજી બીજેપી આવશે ગુજરાતમાં. તો આમ પબ્લિક જે છે, જનતા જે છે તે ત્રાહિમામ પુકારી, કારણ કે મોંઘવારી જે છે તે નડી રહી હતી. પરંતુ હવે મહત્વની બાબત છે કે જે ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે વેપારીઓમાં ક્યાંક નારાજગી તો ચોક્કસપણે જોવા મળી રહી છે, કારણ કે મોંઘવારી સૌથી મોટો મુદ્દો હતો અને તેના કારણે લોકોને અસર પણ જોવા મળી રહી. પરંતુ હવે પરિણામ શું આવે છે અને કોના તરફી આ તમામ વેપારી તથા લોકોનો ઝુકાવ રહે છે તે જોવું રહ્યું. કેમેરામેન હિરેન્દ્ર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ અમદાવાદ.